तो आप आगे बढ़िए बाह्य संवर्धन अथवा तो कृत्रिम संवर्धन पद्धति तो शू है तो कि कृत्रिम रीते इच्छित लक्षणों मेळववा माटे करवामां आवती प्रयुक्ति कृत्रिम रीते इच्छित लक्षणों मेळववा माटे करवामां आवती प्रयुक्तिओ अथवा तो हूँ आने एम पण कही सकूँ आ टॉपिक ने एम पण कही शकाय के कृत्रिम रीते केवी रीते स्वफलन अटकावी शकाय तो इच्छित परागरज ने ज्यारे आपणे वनस्पतिनी अंदर स्थापित करवी होय इच्छित लक्षणों मेळववा होय तो आपणे शुं करवुं जोईए चलो ध्यान आपो हवे कल्पना करो कि आ एक वनस्पति छे आ एनु स्त्री केसर चक्र अने आ एनु पू केसर चक्र हवे आपणे आ छे वनस्पति एक अने आ बीजी वनस्पति तेज जातिनी बीजी वनस्पति आ एनु पुष्प आ एनु स्त्री केसर चक्र आ एनु परागाशय अथवा पुकेसर चक्र हवे आपणे एवुं ईच्छवुं होय के आ जे वनस्पति बे एनी परागरज आमां नाखवी छे कारण के आनी अंदर कोई अमुक सारा लक्षणों छे आना अमुक सारा लक्षणों छे अने आ जे सारा लक्षणों छे एनुं आपणे समन्वय करवो छे भेगो करवो छे अने इच्छित कोई अन्य वनस्पति जे छे एनुं आपणे सर्जन करवुं छे तो ऑब्वियस वात छे के आनी परागरज आपणे आमां छाटशुं કે ઊંધું પણ હોઈ શકે કે આની પરાગરજ આમાં છાટશું પણ આપણે શું નથી કરવા દેવું તો કે આપણે એવું નથી કરવા દેવું કે આની નાની પરાગરજ છે ને આમાં વહી જાય અથવા તો બીજી અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ આમાં વહી જાય કે બીજી અન્ય જાતિની વનસ્પતિની પરાગરજ આમાં વહી જાય સપોઝ કે હું કહી દઉં કે આ પણ વટાણા છે અને ત્રીજું એક વટાણાનો છોડ હું દોરું છું ત્રીજો એક વટાણાનો છોડ હું દોરું છું આ એનું પુકેસર ચક્ર આ છે વટાણા વનસ્પતિ 3 અને ચોથી વનસ્પતિ દોરી દઉં સપોઝ કે આ છે તુવેર વનસ્પતિ 4 તો આપણે શું ઈચ્છીએ છીએ આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે વનસ્પતિ વન જે છે ને એની અંદર વનસ્પતિ 2ની પરાગરજ છાંટવી છે અથવા તો એના થ્રુ આપણે સંકરણ કરાવવું છે અથવા તો આ બે વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવવું છે શું ઈચ્છતા નથી તો કે આપણે એવું નથી ઈચ્છતા કે વનસ્પતિ 1 છે ને એની અંદર કોની પરાગરજ ન આવવી જોઈએ તો કે વનસ્પતિ આ અન્ય વટાણાનો છોડ છે કે જેમાં સારા લક્ષણ નથી તો વનસ્પતિ 3 કે અન્ય કોઈ જાતિની વનસ્પતિ જેમ કે તુવેર તો અન્ય વનસ્પતિ તુવેર કે અન્ય તે જ જાતિની વનસ્પતિ પરંતુ ઈચ્છિત લક્ષણો નથી તે આપણે નથી ઈચ્છતા તો આપણે આવા કિસ્સામાં આની જ પરાગરજ આમાં જોઈએ છે તો હવે શું કરવું મીન્સ કે કૃત્રિમ રીતે આપણે શું કરી શકીએ એની ચર્ચા અહીંયા કરવાની છે ચાલો વધી આગળ તો આને કહેવાય બાહ્ય સંવર્ધન આઉટબ્રીડિંગ પદ્ધતિ ટેકનિક અથવા પ્રયુક્તિઓ ચાલો તો શું કહે છે કવિરાજ જોઈએ આપણે તો કે મોટાભાગની વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પ સર્જાય જેમ કે આપણે વટાણા લઈએ તો વટાણાની અંદર દ્વિલિંગી પુષ્પ સર્જાય જેથી
जेथी पहली वस्तु छे के स्वफलन थवानी शक्यता वधे, थवानी शक्यता वधे, शक्यता वधे। हवे आपणे स्वफलन नथी थवा देवुं, आपणे तो अन्य इच्छित वठाणानो छोड छे एनी परागरज छाटवी छे। तो शुं करवानुं? तो आवुं करवानुं। एना स्टेप शुं छे? तो जुओ, स्टेप कोना? बाह्य संवर्धन प्रयुक्तिनो स्टेप नंबर वन। स्टेप नंबर वन, चलो पहलू स्टेप छे के जे छोड वन हतो के जेमा आपणे परागरज नाखवी छे आ छोड़नी अंदर, तो पहलू स्टेप छे वनस्पति में अथवा तो एना जे पुष्प छे एमां पुष्प में चीपियानी मदद वड़े, चीपियानी मदद वड़े, मदद वड़े पुकेसर, पुकेसर ज्यारे अपरिपक्व होय, अपरिपक्व होय त्यारे काढ़ी नाखवू, काढ़ी नाखवू। मीन्स के आपणे, आपणे चीपियानी मदद वड़े पुकेसर जे छे आखो तंतु एने काढ़ी नाखवानो। एटले बहु सादी वात छे के तेनी ने तेनी परागरज तेना ने तेना परागासन ऊपर नहीं बेसे। એટલે આ જે પ્રોસિજર છે ને એને ઇમસ્ક્યુલેશન કહેવાય અથવા વ્યંધીકરણ, વ્યંધીકરણ, અને એનું ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે ઇમસ્ક્યુલેશન। ચાલો તો પહેલી વસ્તુ એ થઈ ગઈ કે પુષ્પમાંથી આપણે પૂકેસર જે છે એને દૂર કરી દીધું, ઇમસ્ક્યુલેશન ચીપિયાની મદદ વડે જ્યારે પુષ્પ ઉગે છે જ્યારે અપરિપક્વ છે એવા સમયે આપણે એને દૂર કરી દીધું। ચાલો તો એક વસ્તુ શ્યોર થઈ ગઈ કે હવે આની અંદર આ પરાગરજ નહીં જાય, આ પરાગરજ જશે નહીં। ચાલો પછી શું કરવાનું? હજી આટલેથી સ્યોરિટી નથી આવતી, હવે શું કરવાનું? તો કે પુષ્પ ની ફરતે, ની ફરતે એક કોથળી ચડાવવામાં આવે, કોથળી ચડાવવામાં આવે। શું કામ? તો કે જેથી અન્ય અનિચ્છનીય, ઇચ્છનીય પરાગરજ, પરાગરજ તેમાં બેસી શકે નહીં, અન્ય અનિચ્છનીય પરાગરજ તેની અંદર બેસી શકે નહીં। તો આ જે બીજું સ્ટેપ છે, બીજી જે પ્રોસિજર છે ને એને બેગિંગ કહેવાય ઇંગ્લિશમાં, બેગિંગ અથવા કોથળી ચડાવવી, કોથળી ચડાવવી કોની ફરતે? પુષ્પની ફરતે, જેથી અન્ય અનિચ્છનીય પરાગરજ જે છે તે બેસી શકે નહીં, કોથળી ચડાવવી। અને સામાન્ય રીતે આપણે જે બોલીએ છીએ કોથળી, કોથળી બોલીએ એટલે સીધું પ્લાસ્ટિક મગજમાં આવે, સાચી વાત છે, શબ્દ એવો છે। પણ સામાન્ય રીતે અહીંયા કોથળી સ્વરૂપે હકીકતે મીણીઓ કાગળ હોય, મીણીઓ કાગળ ચડાવવામાં આવે। ચાલો હવે શું કરવાનું? તો કે ત્રીજા સ્ટેપની અંદર તમને ખ્યાલ છે કે ઇમસ્ક્યુલેશન છે કે આપણે જે કોથળી ચડાવીએ છીએ હજી પુષ્પ છે એ અપરિપક્વ છે, હવે શું કરવાનું? પુષ્પ પરિપક્વ બને ત્યાં સુધી, ત્યાં સુધી કોથળી ઢાંકી રાખવામાં આવે છે। પુષ્પને ટૂંકમાં પરિપક્વ આપણે થવા દેવાનું, પછી શું થાય? ચાલો પુષ્પની પરિપક્વતાએ, પરિપક્વતાએ અથવા તો હકીકતે પુષ્પની પરિપક્વતાએ મીન્સ કે સ્ત્રી કેસરની પરિપક્વતાએ, સ્ત્રી કેસરની પરિપક્વતા એ અથવા તો આમ પણ લખી શકાય કે જ્યારે પરાગાસન, પરાગાસન પરિપક્વ બને અથવા તો પરાગરજ ગ્રહણ કરવા માટે સક્ષમ બને અથવા પરાગરજ ગ્રહણ કરવા માટે, ગ્રહણ કરવા માટે સક્ષમ બને, સક્ષમ બને ત્યારે ફરીથી, ફરીથી કોથળી કાઢવામાં આવે છે, ફરીથી કોથળી કાઢવામાં આવે છે, કાઢવામાં આવે છે। પછી શું કરવાનું? કોથળી કાઢી લીધા પછી તો કે પછીનું સ્ટેપ છે યોગ્ય ઈચ્છિત, જે આપણે બીજા નંબરની જે વનસ્પતિ હતી વટાણો જેને બીજા નંબરનું કીધું,
કે જેના લક્ષણો આપણને ઈચ્છનીય લાગે છે, તો એની એની પરાગ્રજ લેવાનો, એનો પુક્કસર તંતુ લેવાનો, એટલે કે ચોથા સ્ટેપની અંદર યોગ્ય ઈચ્છિત વનસ્પતિની પરાગરજનો છંટકાવ કરવાનો. ચાલો, યોગ્ય ઈચ્છિત વનસ્પતિ જે છે એની પરાગરજ જે છે આપણે છાંટી લીધી, હવે શું કરવાનું? ત્યારબાદ ફરીથી કોથળી ચડાવી દેવાની, ફરીથી કોથળી ચડાવી દેવાની. પછી શું થશે? ફલન થશે. પછી ફલન થઈ ગયા પછી ધીમે ધીમે જે સ્ત્રી કેસર ચક્ર છે એ શેમાં પરિણમે? ફળમાં પરિણમે. પછી એની અંદર બીજ હોય. પછી તો કે બીજની અંદર ભ્રૂણ હોય. પછી તો કે બીજને વાવવાનો. બીજને વાવશો એટલે આખી નવી વનસ્પતિ જેને કહેવાય ઉગશે અને ઈચ્છનીય લક્ષણોવાળી વનસ્પતિ ઉગે. તો આ છે ટેકનિક. તો આને એમ પણ કહી શકાય કે સ્વફલન કેવી રીતે અટકે એની ટેકનિક, અથવા તો કૃત્રિમ રીતે આપણે ઈચ્છિત વનસ્પતિઓનું જ્યારે સંવર્ધન અથવા એને ઉગાડવી હોય તો પણ આપણે આવું કરી શકીએ. સૌ પ્રથમ અપરિપક્વતાએ ચીપિયાની મદદ વડે પુકેસર ચક્રને દૂર કરવું, જેને ઇમસ્ક્યુલેશન અથવા વ્યંધીકરણ કહેવાય. પછી કોથળી ચડાવવી, જેને બેગિંગ કહેવાય. સામાન્ય રીતે મીણિયા કાગળની હોય છે. પછી જ્યારે પરિપક્વ બને એટલે પાછી કોથળી કાઢી લેવાની, કોથળીને પાછી કાઢી લેવાની. પછી પરાગ્રજનો છંટકાવ કરવાનો. પછી તો કે ફરીથી કોથળી ચડાવવાની. હવે છે એકદમ બહુ સિમ્પલ વસ્તુ છે, પણ જેને કહેવાય ને કે ઘણી વખત ભૂલાઈ જાય છે. શું ભૂલાઈ જાય છે? તો કે ફરીથી કોથળી ચડાવવી પડે આ બાબત જે છે એ ભૂલાઈ જાય છે. ફરીથી કોથળી ચડાવવી પડે આ બાબત ભૂલાઈ જાય છે. હવે આની અંદર એક્ઝામમાં ફેવરિટ ક્વેશ્ચન કયો ખબર છે? એક્ઝામમાં ખાસ કરીને નીટ જેવી એક્ઝામમાં ફેવરિટ ક્વેશ્ચન કયો ખબર? આના સ્ટેપ છે ને ફેવરિટ, કે પહેલું સ્ટેપ ઇમસ્ક્યુલેશન આવે, પછીનું સ્ટેપ કોથળી ચડાવવી આવે, પછી પાછું કોથળી ઉતારવી આવે ક્યારે પરિપક્વતાએ, અને યોગ્ય પરાગરજનો છંટકાવ કરવાનો આવે, અને પાછી કોથળી ચડાવવી પડે. તો આમાં શું થાય કે આપણે કોથળી ચડાવવી એટલે સુધી યાદ રહીએ, પછી આ ભૂલી જાય છે વિદ્યાર્થીઓ કે પાછી કોથળી ઉતારવાની છે, પરાગરજને આપણે યોગ્ય ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવાનો છે, ને પાછી કોથળી લઈ લેવાની છે. આ જે છે ને એ ભૂલાઈ જાય છે. અહીંયા પરાગરજ કોથળી લઈ લીધી, ઈચ્છિત પરાગરજ ને પાછી કોથળી ચડાવવાની છે, લઈ લેવાની નહીં પરંતુ ચડાવવાની છે. તો આ ભૂલાઈ જાય છે. એટલે આનું જે સ્ટેપ છે ને, સ્ટેપ એ બહુ મહત્વનું છે કે આટલા સ્ટેપ છે. ચાલો, હવે સપોઝ કે વિચારીએ આપણે, તો આ વાત થઈ દ્વિલિંગી પુષ્પ માટે. હવે એકલિંગી પુષ્પ માટે શું હોઈ શકે? તો સેજ આની અંદર ડિફરન્સ આવે. તમે એમને પણ વિચારી શકો લોજિકલી કે જો પુષ્પ એકલિંગી હોય અને આપણે આવું બાહ્ય સંવર્ધન કરવું હોય, અથવા તો યોગ્ય ઈચ્છિત વનસ્પતિ છે એની પરાગરજ આપણે એની અંદર નાખવી હોય તો શું કરવાનું થાય? ચાલો, તો દ્વિલિંગી પુષ્પ સર્જતી વનસ્પતિ જે છે, તો એની અંદર આપણે પહેલાં ઇમસ્ક્યુલેશન મીન્સ કે વ્યંધીકરણ, પછી બેગિંગ કોથળી ચડાવવી, પછી પરિપક્વતાએ કોથળી કાઢીને ઈચ્છિત પરાગરજનો છંટકાવ, અને પુનઃ કોથળી ચડાવવી. આ મુખ્ય ચાર સ્ટેપ. પણ જો પુષ્પ એકલિંગી હોય, કોઈ વનસ્પતિની અંદર જો પુષ્પ એકલિંગી સર્જાતા હોય, કાં તો સ્ત્રીકેસર ચક્ર હોય કાં તો ફક્ત પુકેસર ચક્ર હોય, તો આની અંદર શું થાય? તો પહેલું જે સ્ટેપ છે એ ન આવે. કયું? તો કે ઇમસ્ક્યુલેશનની જરૂર નથી. ઇમસ્ક્યુલેશન એટલે કે વ્યંધીકરણની જરૂર નથી, કારણ કે પુષ્પની અંદર બંને સાથે તો છે નહીં. એટલે એની અંદર શું કરવાનું આવે? સીધું જ જે માદા પુષ્પ છે
मादा पुष्पनी फरते कोथड़ी चढ़ावानी आवे, मीन्स के एनी अंदर सीधू ज पहलू स्टेप आवशे बेगिंग, पछी आनी जेम ज पछी तो के ज्यारे परिपक्व बने त्यारे कोथड़ी ने लई लेवानी, इच्छित परागरज नो छंटकाव कर देवानो, पाछी कोथड़ी जे छे एने चढ़ावी देवानी, अने फळनु निर्माण न थाय त्यां सुधी आपणे राह जोवानी। तो आ छे बाह्य संवर्धन प्रयोगथी કે કેવી રીતે આપણે ઈચ્છિત પરાગ્રત જે છે એનો છંટકાવ કરી શકીએ અથવા તો શું આપણે આમાં કરવું જોઈએ, તો બહુ સિમ્પલ છે, મેં કીધું એટલી વાત મહત્વની છે। મેઇન છે સ્ટેપ, સ્ટેપ યાદ રહેવા જોઈએ કે પહેલું સ્ટેપ આ છે, બીજું સ્ટેપ આ છે, ત્રીજું સ્ટેપ આ છે, વગેરે વગેરે, એટલે વાર્તા પતી ગઈ। સ્ટેપ યાદ રહીએ તો કોઈ તકલીફ નથી। ચાલો તો આગળ જોઈએ આપણે। तो आगळनो आपणो टॉपिक छे बेवडू फलन। बेवडू फलन बेवडू फलन डबल फर्टिलाइजेशन, बे वखत फलन देसी भाषामां कहीए तो। चलो तो आवृत बीजधारी वनस्पतिमां, आवृत बीजधारी वनस्पति में बे फलन अथवा बे वडू फलन थाय छे। तो आ जे घटना छे ने, आ घटना आवृत बीजधारी में, आवृत बीजधारी नी एक सुपर अजोड़ लाक्षणिकता छे, અલગતાપણી અલગ કરતી લાક્ષણિકતા છે અન્ય પ્રકારની વનસ્પતિઓ સાથે। તો એક અજોડ લાક્ષણિકતા છે જે આપણને અન્ય પ્રકારની જે વનસ્પતિઓ છે એની અંદર આ બાબત સામાન્ય રીતે જોવા મળતી નથી। તો જોઈએ શું છે, ચાલો ધ્યાન આપો। હવે આ અંડક, આ ભ્રૂણપુટ, રેડી, આ ભ્રૂણપુટ, આ છે અંડકોષ, હોય પાછળ પણ હું અહીંયા દોરું છું, આ છે અંડકોષ અને આ છે એના સાઈડમાં રહેલા સહાયક કોષો, આ છે સહાયક કોષો, પછી આની અંદર આપણને જોવા મળે કોષકેન્દ્ર, ભ્રૂણપુટ કોષકેન્દ્ર જોવા મળે ને, ઓલા વચ્ચે બે હોય, અને આ બાજુ આપણને જોવા મળશે પ્રતિધ્રુવીય કોષો, આ આખે આખું ભ્રૂણપુટ, આ આખે આખું ભ્રૂણપુટ, આ છે પ્રતિધ્રુવીય કોષો, પ્રતિધ્રુવીય કોષ, આ ઓલા મધ્યસ્થ કોષકેન્દ્ર, આ છે અંડકોષ અને આ સહાયક કોષો છે, આ સહાયક કોષ, રેડી। ચાલો તો ફલનની અંદર શું થાય છે જુઓ, તો આ પરાગનલિકા જે છે એ આવે, એને આ બાજુ વાળશે કોણ, પરાગનલિકા છે એને બાજુ વાળશે કોણ, તો કે આ એટલે કોણ, તો કે આ જે સહાયક કોષ છે એની બાહ્ય સપાટી ઉપર જે આપણને ફિલિફોર્મ એપરેટર્સ અથવા તંતુમય પ્રસાધન જે જોવા મળે છે તે પરાગનલિકાને વાળશે, કઈ બાજુ વાળશે, અંડક છિદ્ર તરફ। તો જો ઘટના કંઈક આવી છે, શું નંબર વન પહેલી વસ્તુ, પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય, પછી શું થાય, સંગતતા અથવા અસંગતતા થાય। જો તે જ જાતિની પરાગરજ હોય તો સંગત થાય, જો અન્ય જાતિની પરાગરજ હોય તો અસંગત થાય। ઉપરાંત અમુક વનસ્પતિઓની અંદર પોતાની ને પોતાની જાતિની પરાગરજ હોય, તેને તે જ પુષ્પની હોય, તેને તે જ દેહની હોય, તો પણ અસંગતતા થાય છે, સ્વ અસંગતતા જેને કહેવાય, જે આપણે ભણી ગયા। હવે જો સંગતતા થાય તો શું થાય, જો સંગતતા થાય મીન્સ કે યોગ્ય પરાગરજ હોય તો શું થાય, તો સૌ પ્રથમ
परागवाहिनी जे छे, परागवाहिनी के जे पोली रचना नथी, हजी काले पण आपणे जोयुं हतुं के परागवाहिनी पोली रचना नथी, एमां कोषो होय ज। जो परागरज संगत बने तो उत्सेचकीय प्रक्रियाओं द्वारा एनी अंदर कोषोनुं विघटन थाय अने स्पेस सर्जाय। जो संगतता थाय तो परागवाहिनी नी अंदर रहेला कोषोनुं विघटन थाय, विघटन थाय। बीजी बाजुए शुं घटना थाय तो के परागरज छे एमांथी परागनलिका बहार निकळे, परागरजमांथी परागनलिका नो विकास थाय, नो विकास। हवे परागनलिका जेवी नीचे उतरे ने एनी अंदर, परागनलिका जेवी नीचे उतरे एनी अंदर सौ प्रथम आपणने अहींया एनुं जे वानस्पतिक जे कोष केन्द्र हतुं ने ई जोवा मळे हकीकते, અને જન્યુ કોષ કેન્દ્રો છે ને એ આપણને આમ પાછળ જોવા મળે। આ જન્યુ કોષ કેન્દ્ર, આ વાનસ્પતિક કોષ કેન્દ્ર અથવા નાલ કોષ કેન્દ્ર, વાનસ્પતિક કોષ કેન્દ્ર અથવા નાલ કોષ કેન્દ્ર, સોરી આ જન્યુ કોષ કેન્દ્ર છે, જન્યુ કોષ કેન્દ્ર। તો પરાગનલિકાનો વિકાસ, પરાગ नलिका ना टोचना भागे, टोचना भागे आगळना भागे, टोचना भागे वानस्पतिक कोष केन्द्र जोवा मळे अने तेनी पाछळ, तेना तेनी पाछळ अथवा तेना पछी जन्यु कोष केन्द्र जोवा मळे, जन्यु कोष કેન્દ્ર જોવા મળે। ચાલો હવે શું થાય, હવે સ્ટેપ નંબર 5ની ચર્ચા કરીએ। તો હવે જે સહાયક કોષ છે એના જે તંતુમય પ્રસાધન છે, સહાયક કોષના જે તંતુમય પ્રસાધન છે, હવે તંતુમય પ્રસાધન દ્વારા પરાગનલિકા, પરાગનલિકા અંડક છિદ્ર, આ અંડક છિદ્ર, અંડક છિદ્ર તરફ આકર્ષાય, અંડક છિદ્ર તરફ આકર્ષાય। હવે જ્યારે અંડક છિદ્ર તરફ આકર્ષાય મીન્સ કે એનું જે ડેસ્ટિનેશન છે આવવાની તૈયારીમાં છે, એવા સમયે આનું વિઘટન થાય। આનું એટલે તો કે હવે વાનસ્પતિક કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રનું વિઘટન થાય, વિઘટન થાય અને અને જ્યાં જન્યુ કોષ કેન્દ્ર છે ને એનું સંભાજન થાય ને બે સર્જાય ને। 40% આવૃતબીજધારી વનસ્પતિઓ એવી છે કે જેની અંદર ઓલરેડી બે જન્યુ કોષ કેન્દ્ર સર્જાઈ ગયા હોય, પણ જેની અંદર નથી સર્જાણા એમાં હવે સર્જાય। ધારો કે સર્જાઈ ગયું છે તો નથી સર્જાવાનું, પણ જેની અંદર નથી સર્જાણા તો એની અંદર હવે સર્જાય। તો વાનસ્પતિક કોષ કેન્દ્રનું વિઘટન થાય અને જન્યુ કોષ કેન્દ્ર, જન્યુ કોષ કેન્દ્રનું સંભાજન થઈને, સંભાજન થઈને બે બે જન્યુ કોષ કેન્દ્રનું નિર્માણ થાય, નિર્માણ થાય। ચાલો હવે બે જન્યુ કોષ કેન્દ્ર બની ગયા, તો આનું વિઘટન થઈ ગયું, આ બીજો જન્યુ કોષ કેન્દ્ર, જન્યુ કોષ કેન્દ્ર। ચાલો હવે શું થાય, તો ધીમે ધીમે જેને કહેવાય કે પરાગનલિકા છે એમ આગળ વધશે। ચાલો હવે સેજ પરાગનલિકા છે એનું નાની દોરું જેથી આપણને વ્યવસ્થિત સમજાય। ચાલો આ પરાગનલિકા રેડી, હવે આ આગળ વધશે, આ બાજુ જાય અથવા આ બાજુ જાય, તો આપણે જોઈએ કે સપોઝ કે આ આ બાજુ ગઈ, જો જો આ બાજુ આની સાથે જોડાય, તો સ્ટેપ નંબર 7ની અંદર આવશે, સ્ટેપ નંબર 7ની અંદર આવશે પરાગનલિકા, પરાગનલિકા સહાયક કોષ, સહાયક કોષની સાથે જોડાય, સાથે જોડાય। ચાલો અંદર જન્યુ કોષ કેન્દ્રો આ બે છે, એક જન્યુ કોષ કેન્દ્ર
બીજું જન્યુ કોષ કહીએ. ચાલો હવે શું થાય, હવે આ જે કોષરસ પટલ છે ને બંને બાજુની એ તૂટે. જોજો નંબર આઠ, સહાયક કોષ, સહાયક કોષ ની કોષરસ પટલ, કોષરસ પટલ નું વિઘટન, વિઘટન એટલે કે આ તૂટે અને આ તૂટે. તો તમે જોઈ શકો કે આખું જેને કહેવાય કે એક પ્રકારની જે લાઈન છે એ મળી ગઈ. કોને? આ પરાગનલિકા છે એમ સીધી કનેક્ટ થઈ ગઈ, એવું થઈ ગયું. હવે શું થાય, એટલે કે હું આમ આમ લખી શકું કે પરાગનલિકા, પરાગનલિકા, પરાગનલિકા ભ્રૂણપૂટના, ભ્રૂણપૂટના સીધા જ, સીધા જ સંપર્કમાં આવે, સંપર્કમાં આવે. ચાલો રેડી, આ સ્ટેપ નંબર નવ. હવે સ્ટેપ નંબર દસ અહીંયા લખું છું. સ્ટેપ નંબર દસ શું? બે નરજન્યુઓ મુક્ત થાય, બે નરજન્યુઓ મુક્ત થાય. ચાલો તો આ બે અને બંને આવી ગયા અંદર, શેમાં? ભ્રૂણપૂટમાં. તો આ એક નરજન્યુ, આ બીજો નરજન્યુ, ચાલો મુક્ત થયા. હવે શું થાય, તો કે આ બંને નરજન્યુ ફલનમાં ભાગ લેવાના છે, એટલા માટે તો આને બેવડું ફલન કહેવાય. આ બંને નરજન્યુઓ ફલનમાં ભાગ લેવાના છે એટલા માટે આને બેવડું ફલન કહેવાય. તો આપણને થાય કે શું એક અંડકોષની સાથે બંને ફલનમાં ભાગ લેશે? તો કે ના. શું થાય જો, બે નરજન્યુ છે ને એમાંથી, એમાંથી જોજો, એક નરજન્યુ જે છે એ અંડકોષનું ફલન કરે, અંડકોષનું ફલન. ચાલો તો આ એક છે અંડકોષનું ફલન, એટલે હવે આને હું ફલિતાંડ કહીશ. ચાલો આ અંડકોષ હતો, એનું એક નરજન્યુ સાથે ફલન, તો આ ટુ એન બની ગયું, ટુ એન આ બની ગયું ફલિતાંડ, આ થઈ ગયું ફલિતાંડ, ફલિતાંડ. હવે આગળ શું પ્રોસેસ થાય, તો કે આ જે મધ્યમાં જે કોષ કેન્દ્રો છે ને એ બે જોડાય, ભ્રૂણપૂટના મધ્યમાં રહેલા કોષ કેન્દ્ર જોડાય, ભ્રૂણપૂટ મધ્યમાં રહેલ કોષ કેન્દ્ર જોડાય. ચાલો હવે આ બે જોડાઈ ગયા, જોડાય એટલે એ કેવા બને, ટુ એન બની ગયા, એન એન હતા જોડાય એટલે ટુ એન બન્યા. હવે બાકીનો જે આ નરજન્યુ છે ને એ આની સાથે જોડાય, આની સાથે એટલે આ જે મધ્યના જે કોષ કેન્દ્ર હતા એની સાથે. તો જુઓ ટુ એન બને અને આ ટુ એન કોષ કેન્દ્ર સાથે, કોષ કેન્દ્ર સાથે નરજન્યુ જોડાય, નરજન્યુ જોડાય અને ફલન થાય, ફલન. એટલે કે આ એન, આ ટુ એન, એન ઇઝ ઇક્વલ ટુ થ્રી એન, ઇઝ ઇક્વલ ટુ થ્રી એન. અને કહેવાય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. આવું શું કામ થાય, બેવડું ફલન શા માટે થાય? અથવા તો આ તો સમજ્યા કે ના આમાં આ તો ફલિતાંડ, પછી આમાંથી આનું કોષ વિભાજન થઈને આમાં આમાં ભ્રૂણ બનશે, આ આખે આખું બીજ બનશે, પણ આનું શું? અથવા તો હું એમ કહી શકું કે જ્યાં થ્રી એન કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્ર શા માટે બને છે, શા માટે બને? તો આપણે જોઈએ કે શા માટે બને છે, આપણે આગળ ભણશું. અને કહેવાય બેવડું ફલન. તો એક અંડકોષ સાથે એક જ નરજન્યુ જવાનો છે, એમાં જેને કહેવાય કે બે નરજન્યુઓ ભાગ નથી લેતા, પણ બીજો જે નરજન્યુ છે ને તે મધ્યમાં, ભ્રૂણપૂટના મધ્યમાં જે કોષ કેન્દ્રો જે છે એની સાથે ફલનમાં ભાગ લે છે, એની સાથે ફલનમાં ભાગ લે છે અને થ્રી એન ફાઇનલી એટ ધ એન્ડ બને છે. તો આ થયું બેવડું ફલન. હવે આપણે જોવાનું છે કે આગળની પ્રોસેસ શું, હવે કેવી રીતે બીજ બને, હવે કેવી રીતે આનું થાય બીજું, અને ફલન થઈ જાય ને ફલન, પછી પ્રતિધ્રુવીય જે કોષો છે, પ્રતિધ્રુવીય જે કોષો છે એનું વિઘટન થાય, એ આપણે જોશું. એટલે એમાં કંઈ મૂંઝાવાની વાત નથી. તો અત્યારે આપણે ખાલી બેવડું ફલન શું જોયું, તો કે બેવડું ફલન એટલે બે વખત ફલન, અથવા બે જગ્યાએ ફલન, બે ફલન થયા, કે જે આવૃતબીજધારી વનસ્પતિની અજોડ લાક્ષણિકતા છે. આવું આપણને
अन्य वनस्पति अंदर जोवा मळतु नथी। तो आटले सुधी राखीए, मळीए आवता लेक्चरनी अंदर।